أعوذ من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام والتحية والإكرام على سيد الأنبياء والمرسلين سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبي القاسم محمد اللهم صل على محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا اللهم صل على محمد وآل محمد صلى الله عليك يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول الله صلى الله عليك يا مظلوم يا شهيد بأرض كربلاء اللهم ارزقنا شفاعة الحسين يوم الظهور وثبت لنا قدم صدق عندك مع الحسين وأصحاب الحسين الذين بذلوا مهجهم دون الحسين عليه السلام اللهم اجعلنا تحت لواء الحسين واحشرنا في زمرة الحسين عليه السلام اللهم اجعلنا من الباقين في أزاء الحسين عليه السلام واحشرنا تحت لواء الحسين عليه السلام وادخلنا الجنة من باب الحسين عليه السلام برحمتك يا أرحم الراحمين أما بعد فقد قال الله الحكيم في كتابه الكريم بسم الله الرحمن الرحيم وما جعلنا الرؤيا التي أريناك إلا فتنة للناس والشجرة الملعونة في القرآن ونخوفهم فما يزيدهم إلا طغيانا كبيرا صلوات على محمد وآل محمد اللهم صل على محمد وآل Respected Mu'mineen and Mu'minat, Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Alaykum assalam wa rahmatullahi wa barakatuh. Allah subhanahu wa ta'ala Kutana paigham ne phailawa maate Kutana deen ne bachawa maate Amuk paakiza hastiyo adunia ma mohlami Ane te loko meyar chhe, te loko criteria chhe Haq ane sadaqat ane sachai તેની સામે જે ગ્રુપ છે જેની અંદર તમામ ને તમામ સિફતો નેગેટિવ છે તે લોકો બાતિલ ઝૂઠ અને શૈતાનતનો ક્રાઇટેરિયા છે રોજે અવ્વલ થી ડે વન થી આ દુનિયામાં હક અને બાતિલની લડાઈ આ દુનિયામાં સચ અને ઝૂઠની લડાઈ આ દુનિયામાં ઈમાન અને બેઈમાનીની લડાઈ આ દુનિયામાં કુફર નિફાક અને ઈમાનની લડાઈ જારી છે અને કયામત સુધી જ્યાં સુધી આપણા ઈમામ ઈમામ અલ મહદી અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ આપનો ઝુહૂર નથી થઈ જતો ત્યાં સુધી આ લડાઈ જે છે બાકી રહેવાની છે લડાઈ દરેક જમાનામાં છે ક્લેશિસ દરેક જમાનામાં છે ટકરાવ દરેક જમાનામાં છે પણ નામ જે છે જુદા જુદા હોય છે જ્યારે ઇન્સાનની આ દુનિયામાં આબાદી સાવ નાની હતી ત્યારે આ બંને કેરેક્ટરનું નામ જે છે એક કેરેક્ટરનું નામ હાબીલ હતું અને એક કેરેક્ટરનું નામ કાબીલ હતું ક્યારેક આ બંને કેરેક્ટરને હક અને બાતિલ કહેવાય છે ક્યારેક આ બંને કેરેક્ટરને સચ અને ઝૂઠ કહેવાય છે ક્યારેક આ બંને કેરેક્ટરને બની હાશિમ અને બની ઉમૈયા કહેવાય છે અને કયામત સુધી આ બંને કેરેક્ટરને એક કેરેક્ટરને હુસૈનિયત કહેવાય છે અને એક કેરેક્ટરને યઝીદિયત કહેવાય છે હવે ઇન્સાન માટે જરૂરી છે સમજીને જાણીને જોઈને આ બંને કેરેક્ટર જે છે એને જોવે જાણે અને સમજે અને એ કેરેક્ટર કે જે ઇન્સાનને નજાત આપે
એ કેરેક્ટર કે જે ઇન્સાનને અલ્લાહની મરજી સુધી પહોંચાડે, એ કેરેક્ટર કે જે ઇન્સાનને જન્નત સુધી લઈ જાય, એ કેરેક્ટરને તસ્લીમ અને એક્સેપ્ટ કરે, અને એ કેરેક્ટર કે જે ઇન્સાનને બાતિલ તરફ લઈ જાય છે, જે ઇન્સાનને ઝૂઠ તરફ લઈ જાય છે, જે ઇન્સાનને અલ્લાહના ગધબ તરફ લઈ જાય છે, જે ઇન્સાનને જહન્નમ તરફ લઈ જાય છે, પોતાની જિંદગીમાં એ કેરેક્ટરને પણ સમજે, પણ એ કેરેક્ટરથી નફરત કરે. મોહબ્બત અને નફરત જે છે એ ઇન્સાની નેચર છે. અચ્છાઈથી ઇન્સાન મોહબ્બત કરે છે, બુરાઈથી ઇન્સાન પ્યાર કરે છે. આ ખાલી બેવકૂફ બનાવવાની વાત છે કે અચ્છાઈની વાત કરો અને બુરાઈની વાત ન કરો. નહીં, જો સાચો ઇન્સાન બનવો હોય તો અચ્છાઈની સાથે સાથે બુરાઈનો તઝકરો પણ જરૂરી છે. જો હુસૈનને યાદ કરો તો યઝીદની બુરાઈને પણ બયાન કરો, જેનાથી તમારામાં આ જોહર આવી શકે, તમારામાં આ શક્તિ આવી શકે કે તમે એ બુરાઈથી બચી શકો, તમે એ બુરાઈથી પોતાને બચાવી શકો, તમે એ બુરાઈથી બીજાને બચાવી શકો, અને દુનિયામાં અમન, સુકૂન અને શાંતિનો માહોલ પેદા કરી શકો. અરબના માહોલમાં મહાનમાં મહાન જે વ્યક્તિ હતી એ જનાબે બની જનાબે હાશિમ હતા, અને જનાબે હાશિમના ફરદર જે છે એ હઝરતે અબ્દુલ મુત્તલિબ હતા, જેને બની હાશિમ કહેવાય છે. ઉમૈયાની ઔલાદમાં હર્મ છે. બની ઉમૈયા પાસે ઇજ્જત હતી નહીં, બની ઉમૈયા પાસે સદાકત હતી નહીં, બની ઉમૈયા પાસે ઈમાન હતું નહીં, બની ઉમૈયા પાસે ઇન્સાનિયત હતી નહીં, બની ઉમૈયા પાસે તાકત હતી, બની ઉમૈયા પાસે દૌલત હતી, બની ઉમૈયા પાસે ઝુલ્મ હતું. બની હાશિમ પાસે જોવામાં દોલત હતી નહીં, બની હાશિમ પાસે જોવામાં તાકાત હતી નહીં, પણ બની હાશિમ પાસે સમાજ અને સોસાયટીમાં અલ્લાહ અને રસૂલની નજરમાં ઇજ્જત હતી અને શરાફત હતી. મેં તમને વાત કરી કે જ્યારે જનાબે અબ્દુલ મુત્તલિબ ઝમઝમના કુવાને ગોતીને અને ફરીથી ખોદે છે, તો એમની સાથે ફકત એના એક ફરજંદ હતા જેનું નામ હતું હઝરતે હારિથ ઇબ્ને અબ્દુલ મુત્તલિબ. તો જનાબે અબ્દુલ મુત્તલિબને એક ફીલિંગ થાય છે કે પરવરદિગારા, સારા કામ કરવા માટે તાકતની જરૂરત છે, સારા કામ કરવા માટે મેન પાવરની જરૂરત છે, લોકોની શક્તિ સાથે હોવી જોઈએ તો સારું કામ થઈ શકે છે. પરવરદિગારા, મને ઘણા સારા કામ કરવા છે, સોસાયટી ઝુલ્મથી ભરેલી છે, સોસાયટી નાઇન્સાફીથી ભરેલી છે, સોસાયટી બેઈમાનીથી ભરેલી છે. હું ચાહું છું કે સોસાયટીમાં ઇન્સાફ આવે, સોસાયટીમાં આદલ આવે, સોસાયટીમાં નેકી અને ભલાઈની વાત થતી હોય, પણ મારી પાસે મેન પાવર નથી. એ પરવરદિગારા, મને તું 10 ફરજંદ આતા ફરમા. ઝમઝમ ખોદવા પછી તરત જનાબે અબ્દુલ મુત્તલિબના દિલમાં ઈમાન અને સચ્ચાઈને ફેલાવવા માટે ઔલાદની તમન્ના થાય છે, એક નહીં 10. અત્યારે 10 ની વાત ક્યાં છે? આ તો જૂની ફેશન છે. પહેલા અમારે ઇન્સાની સોસાયટીમાં હતું અમે બે ને અમારા બે, અમે બે અને અમારા બે. હવે ઈ એ ગયું અમે બે ને અમારો એક, અને ઈ બહુ 8-10 વર્ષ પછી આવશે. ઇન્સાનિયતની ખિદમત કરવા માટે, ઈમાન અને સચ્ચાઈની ખિદમત કરવા માટે મેન પાવર જરૂરી છે, મેન પાવર. એ અલ્લાહ, મને 10 ફરજંદ અતા ફરમા. જો તારા તરફથી મને આ નિયમત મળશે તો એક ફરજંદને તારી રાહમાં કુરબાન કરીશ. અલ્લાહ જનાબે અબ્દુલ મુત્તલિબને 10 દીકરાઓ આપ્યા અને 6 દીકરીઓ આપી. 10 દીકરાઓ અને 6 દીકરીઓ જનાબે અબ્દુલ મુત્તલિબને. જ્યારે જનાબે અબ્દુલ મુત્તલિબના જિંદગીમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી 10 દીકરાઓ આવી ગયા, એટલે નબીની હદીસ છે જેમાં ફરમાવે છે હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ,
જે કુટુંબ, જે સોસાયટી, જે ઓર્ગેનાઇઝેશન, જે સંસ્થા જો પાયો એનો સચ્ચાઈ ઉપર હોય, સદાકત ઉપર હોય, ઈમાન ઉપર હોય, તો પછી દોલત અને રિસ્પેક્ટ અને તાકાત જે છે પોત મેળે આવે છે. જોવામાં બહુ સારું હોય પણ ફાઉન્ડેશન જે છે, બુનિયાદ જે છે, એ ઈમાન ઉપર નથી, સચ્ચાઈ ઉપર નથી, હક ઉપર નથી. જોવામાં બિલ્ડિંગ બહુ સારી લાગતી હોય તેનો કોઈ સારો ઉપયોગ નથી થઈ શકતો. હવે તમને ખબર નહીં, તમે વાંચો છો કે નથી વાંચતા, પણ અમારા કાઠિયાવાડી જે ગુજરાતી હોય છે ને, કાઠિયાવાડી ગુજરાતી, ઇન્ડિયામાં કાઠિયાવાડી ગુજરાતી, એમાં મસલ પશુ છે. એક વાણિયો હતો, વાણિયો સમજો છો ને, વાણિયો, વાણિયો એટલે બિઝનેસમેન, વાણિયો જે કમાવા જાણે પણ ખર્ચ કરતા ના જાણે, પાકો મક્ખી ચૂસ, દૂધમાં માખી પડી જાય તો એમને ફેંકે નહીં, પહેલા ચૂસે પછી ફેંકે, કે આમાં એક ટ્યુ પૂછે છે એને વાણિયો કહેવાય. ઘણા ખોજા વાણિયા પણ હોય છે, ઘણા ખોજા વાણિયા પણ હોય છે, વાણિયા બહુ પૈસો, લોકોનો લોહી ચૂસી ચૂસીને બહુ પૈસો બનાવ્યો, નાનો મકાનમાં રહેતો હતો. એની વાઇફ એની સજા કહે છે કે તમને લાગતું નથી કે આપણે મોટું મકાન હોવું જોઈએ, ગામમાં આપણો બંગલો હોવો જોઈએ? તો કે હા, એ તો હું પણ વિચારું છું. તો કે વિચારો નહીં, કરો, એક સારો બંગલો બનાવો, આટલો પૈસો આપણી પાસે છે, શું થશે, આટલું તમે કમાયું છે, બંગલો બનાવો. હવે આ બે બે હુતી ને હુતો બે ખાલી બસ, અને પૈસો આટલો હતો, લોહી ચૂસી ચૂસી લોકો બંગલો બનાવ્યો, બંગલો બનાવ્યો. તો પછી જે માણસો બનાવતા હતા એને કહે છે કે સારી જે ટાઈમિંગ હોય ને, સારો જે ટાઈમ હોય ને, એમાં તમે કામ કરજો. મસાલો બનાવો મકાન માટે, બંગલા માટે, તો ટાઈમ જોઈને બનાવો. પંચાંગ હોય છે, પંચાંગ, પંચાંગ ખબર છે ને, જેમાં જોવે છે કે આ ટાઈમ સારો છે અને આ ટાઈમ સારો નથી, એને પંચાંગ ગુજરાતીમાં કહેવાય છે, જંત્રી જેને ઉર્દુમાં કહે છે. જોવું ના જોઈએ એનું કઈ. તો કે જે તમે કામ કરો આ બંગલા માટે, એ ટાઈમિંગ જોઈને કહો, સારો ટાઈમ હોય તો જ કામ કરવાનું, સારો ટાઈમ ના હોય તો બંધ કરજો કામ. હવે એને ટાઈમ જોઈ જોઈને, ટાઈમ જોઈ જોઈને ફર્સ્ટ ક્લાસ ગામમાં બંગલો, પૈસો હતો હરામનો, ગરીબોનો લોહી ચૂસીને, જેટલું બની શકે બસ ચૂસો. બંગલો તૈયાર થઈ ગયો, બે ગયા શેઠ જે છે એના રૂમમાં જે છે, આટલો મોટો બંગલો અને બે જણા એવા બંગલામાં તમે દિવસમાં જાઓ તોય બીક લાગે, રાતમાં તો બીક લાગે જ. ઘણા માણસો જયારે ઘરમાં એકલા હોય ને ત્યારે બહુ ઉભી, બચ્ચાઓ ચાલ્યા ગયા હોય તો એકલા હોય તો બહુ ઉભી, તો કે શું થાય છે મોડા રાતમાં જે છે જયારે આંખ ખુલે લાગે છે કોઈ હાલે છે, આમાં કોઈ હાલતું તો નથી હોતું, લાકડા બોલે, લાકડા ઘરમાં લાકડા હોય ને એ બધા બોલે, અવાજ કરે દિવસમાં, અવાજ કરે પણ દિવસમાં સંભળાય કે એમની કોમકાટ બહુ હોય, તો રાતમાં શાંતિ હોય એટલે લાકડા બોલે એટલે આપણે લાગે કોઈ ચાલે છે. ઘણા માણસો કે મસ્જિદમાં જે છે એ જીર દેતા હોય છે, મસ્જિદમાં મુખ્તાર અબ્બાસ રહે છે અત્યારે, મોટું જીર મન મન નીકળે છે, કઈ થાય એટલે બસ ક્યાંક છે. શેઠ જે છે, વાણિયો જે છે, એ નવા બંગલામાં જઈને રાત બસર કરવા માટે ગયો. હવે પૈસો હતો હરામનો, બંગલો જે છે બહુ સારો. અડધી રાત થઈને વાણિયાને આવાસ આવી, આંખ ખુલી નહીં, તો આવાસ આવી તો કે છે કે પડવું, ભૂત છે, ભૂત વાણી પાછી ચાદર આમ ઓઢી લીધી, પણ પાછી 10 મિનિટ પછી આવાજ એ પડવું, વાણીએ કે આ તો મારી નહીં, આ તો
આટલે મહેનતથી બનાવ્યો બંગલો અને ભૂતવાળો બંગલો થઈ ગયો. બીજા દિવસે બસ એની વાઇફને કહે છે કે આપણે રહેવાનું છે, આપણે જૂના મકાનમાં રહેશું, બંગલામાં નહીં. આ બંગલો તો ભૂતવાળો છે. રાતનો કેટલી અવાજ આવતી હતી, પડું 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 પડું, મારા ઉપર પડે તો શું થાય, મરી જાવ, માણસ માણસ ઉપર પડે તો મરી જાય, આ તો ભૂત છે, આપણે નથી રહ્યું. દારૂ પીવે, ગુંડાગર્દી કરે. એક ભાઈ ની દીકરી જે છે એની સાથે નિસ્બત થઈ ગઈ, સગાઈ થઈ ગઈ. બધા કે છે તે આને દીકરી આપી, છે જ એની પાસે, ગુંડાગર્દી કરે છે, જુગાર રમે છે, દારૂ પીવે છે. પછી ટાઈમ આવ્યો શાયદ તો આ વાણિયા પાસે લે છે કે વાણિયા શેઠ સાહેબ, એક વાત કહું તમને, તમારી પાસે મોટો જબર બંગલો છે, અમારી દીકરીને લગ્ન થાય છે, ઓલો જે અમારો જમાઈ જે છે એ તો અડકો છે, કઈ છે જ નહીં એની પાસે, લેવા માટે મકાન આપો થોડા દિવસો માટે. તો કે ભાઈ લઈ જાઓ લઈ જાઓ, ભૂત વાળો બંગલો છે, કે અમારા જમાય રાજ્ય છે પોતે ભૂત છે. હા ભાઈ જે છે લગ્ન પેલા આવ્યા નહીં, બંગલામાં એકલા જઈને સુતા, એકલા અડધી રાત પછી પાછી અવાજ આવી જેવી રીતે વાણિયા આવી હતી, પડું પછી ત્રીજે ભાગે કે પડવું, કે પડવું હોય તો પણ ત્યાં ખજાનો પડ્યો, સોના ભૂત છે. જે પડું પડું જે હતી ને એ લક્ષ્મી હતી, લક્ષ્મી સમજો છો ને, લક્ષ્મી એટલે દોલત, જે માણસો પૂજા કરે છે હિન્દુ ની આપણે કરીએ, આપણે લક્ષ્મી માતાની પૂજા કરીએ.